ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ગઈ વખતે આપણે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડની અંદર ચાર્જ પાર્ટિકલને જ્યારે આપણે કોઈ જુદી જુદી રીતે એન્ટર કરાવીએ તો એના પોઝિશન, સ્થાન, વેગ વગેરેમાં કેવા કેવા ફેરફારો જોવા મળે છે અથવા સૂત્ર મળે છે એની વાત કરી હતી. એના ખાલી આપણે બે જ કેસ લીધા હતા. આપણે એના પછી એક ત્રીજો કેસ લઈ લઈએ, ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હતું, બરાબર. અને હવે મેં તમને શું કીધું હતું ગઈ વખતે કે ક્યુ વીજભાર, એમ દળવાળો અને એ આ દિશામાં વી વેગથી ગતિ કરે છે. તો લાગતું બળ વગેરે જે જુદા જુદા આપણે પ્રશ્નો ડિસ્કસ કરતા હતા એ બધા પ્રશ્નો અત્યારે ડિસ્કસ થઈ શકે. તો સૌથી પહેલાં તો ફોર્સની વાત આવે, તો ઇલેક્ટ્રિક ફોર્સ કેટલું આવે? તો કે ક્યુ ઇન્ટુ ઈ, જેટલું ફોર્સ લાગશે. કઈ બાજુ લાગશે? આઈ દિશામાં અથવા તો જમણી બાજુની દિશામાં લાગશે. મેગ્નેટિક ફોર્સ જો લેશો તો મેગ્નેટિક ફોર્સ પણ અહીંયા લાગશે. કઈ રીતે? ક્યુ વી બી સાઇન થીટા. તો બી અને વી વચ્ચેનો ખૂણો કેટલો આવે છે? 90, એટલે મેક્સિમમ આવશે. આ કઈ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે? તો વી આમ છે, બી આમ છે, એટલે અંદરની તરફ લાગશે, બરાબર. એટલે આપણે એને કહેશું અંદર, બરાબર. અને આ જમણી બાજુ, જમણી બાજુમાં આ ફોર્સ લાગશે, બરાબર. એનું જો ટોટલ રિઝલ્ટન્ટ લેવું હોય તો આપણે એફ ઈ પ્લસ એફ એમ આવું થશે. અને એનું જે ટોટલ થશે એની કેલ્ક્યુલેશન, આમ તો કંઈ બીજું આમાં અત્યારે ફાઇન કરવાનું કીધું નથી, પણ એ કેવી રીતે થશે? જો બંને ફોર્સ મેક્સિમમ હશે, જો હું અહીંથી જોઈશ તો મને કઈ દિશામાં બળો લાગતા દેખાશે? તો એક તો બળ આ દિશામાં હશે, તમારી તરફ હશે, અને બીજું બળ કઈ દિશામાં? તો કે અંદરની તરફ. અંદર એટલે આ બેનું સમતલ છે એને આ દિશામાં, એટલે જો તમે વી રાખશો તો એને આ દિશામાં બીજું બળ લાગશે. એટલે પરિણામી બળ આ બેનું લેવું હોય તો આ આ પ્લસ આ કરીને આ દિશામાં ક્યાંક બળ લાગતું હોય, બરાબર. ઓકે, તો આમાં તમને જો કે ક્વેશ્ચન એવા આપશે કે વેલ્યુ તમે મૂકો ને તો પછી શું થાય કે કાં તો બે સમાન વેલ્યુ હોય તો ખૂણો 90નો હોય છે, એટલે તમે એફ વન પ્લસ એફ ટુ પ્લસ ટુ એફ વન એફ ટુ કોસ થીટા ઉપરથી એ કેલ્ક્યુલેશન કરી શકાય છે, બરાબર. ઓકે, આમાં બીજું તો કંઈ કેલ્ક્યુલે, હા એ છે, એ પણ લઈ લઈ કે મોશન કેવી થશે. ઓકે, તો આપણે આ દિશામાં વી જેટલો એનો વેગ હતો, બળ એ બાજુ લાગે એટલે એ ફરશે આમ, બરાબર. ઓકે, બીજું એક બળ લાગે છે, એક જ મિનિટ. બીજું એક બળ લાગે છે એને આ દિશામાં, એટલે કેવી રીતે એની મોશન થશે? આમ થશે, બહારની તરફ આવશે, બરાબર. એટલે જો અહીંયા જોઈશું તો એ મોશન કેવી થશે? આમ એની મોશન થશે, બરાબર, કરેક્ટ. ઓકે, ચલો, આ દિશાનું બળ અચળ છે અને પેલી દિશાનું જે એનું મોશન છે, સર્ક્યુલર મોશન છે, તો એને અચળ વેગથી ગતિ આપશે. ફરીથી પાછા એ સૂત્ર લઈએ, પરિણામી બળ નથી લેવાનું, આપણે ફરીથી પાછા એના સૂત્ર લઈએ. તો આર ત્રિજ્યાનું સૂત્ર શું થશે? ક્યુ, બરાબર, પછી સોરી એમ, એમ ગુણ્યા વી. વીનો એક જ ઘટક છે એટલે એમ વી અપોન ક્યુ બી થશે. આવતકાળ કેટલો થશે? આવતકાળ જો લઈએ તો આવતકાળ 2πm અપોન ક્યુ બી થશે, બરાબર. પીચનું ડિસ્ટન્સ જો લેવાનું થાય તો પીચ પી બરાબર ત્યાંનું બળ કેટલું છે આ લેવાનું થાય, બરાબર. પીચ પી, તો પીચ પી આમાં અચળ નહીં રહે. શું કામ અચળ નહીં રહે? કારણ કે તમે જોશો તો આ દિશાનો એનો પ્રવેગ છે, કેટલો પ્રવેગ છે? તો કે આના ઉપરથી મળી શકાય, તો કે પ્રવેગની દિશા એ વન બરાબર ક્યુ ઈના છેદમાં એમ, બરાબર. તો પીચ એટલે કે ડિસ્ટન્સ વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર આવું થશે. હવે તમે વિચારો કે
સૌથી પહેલાં એ આમ ગતિ કરતું હતું, પછી આમ આવવાની શરૂઆત આમ આવી રીતે કરે છે, એટલે આ દિશામાં એને પહેલાં કંઈ ગતિ હતી નહીં, એને ગતિ આમ હતી, એટલે શરૂઆતનો વેગ તમે વી નહીં લખી શકો. શું કામ નહીં લઈ શકો? કારણ કે એ આમ ગતિ કરે છે, અને તમારે આ દિશાની ગતિ વિચારવાની છે. અને પાછું આ દિશામાં બળની નીચે ગતિ થઈ છે, એટલે આપણે કઈ ગતિ લેવી પડશે? પ્રવેગી ગતિ લેવી પડશે, બરાબર. તો એની અંદર તમે આ જવા દો, બરાબર. એ ઝીરો છે, 1/2 એ, એટલે ક્યુ ઈના છેદમાં એમ લખવું પડશે, ઇન્ટુ ટી સ્ક્વેર. તો આવું કંઈક સૂત્ર થશે પીચનું, બરાબર. એટલે સોરી, પીચમાં પાછું આ તો ડિસ્ટન્સ થયું ને, ઓકે, આ તો ડિસ્ટન્સ થાય છે, બરાબર. તો પહેલી પીચનું આપણે લઈએ, તો પહેલી પીચના ફર્સ્ટ પીચનું લઈએ, તો 1/2 ક્યુ ઈ બાય એમ, અને ટાઈમ કેટલો લેશો? તો કે ટાઈમ આવતકાળ જેટલો, પહેલી પીચમાં આવતકાળ જેટલો ટાઈમ લાગે, એટલે 2πm ના છેદમાં ક્યુ બીનો આખાનો સ્ક્વેર, આવું કંઈક થશે. એટલે 1/2, જો કે આને સોલ્વ નહીં કરો તોય ચાલશે, બરાબર, ક્યુ ઈના છેદમાં એમ 4π² m² બાય ક્યુ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર. એટલે એક એમ નીકળી જશે, પછી બીજું શું નીકળી જાય છે? પાઈ એમ ને એમ રહે છે, ક્યુ એક નીકળી જશે, બરાબર. પછી આ જે આવશે 1/2 ઈ, પછી 4π² આ પણ કાઢી નાખો, 2, એટલે 2π² એમ ઇન્ટુ ઈ ભાગ્યા ક્યુ બી સ્ક્વેર. આવો ફર્સ્ટ પીચ થશે, પણ સેકન્ડ પીચ આટલી નહીં થાય, કારણ કે સેકન્ડ પીચ લેવી હોય તો આપણે શું કરવું પડશે કે સેકન્ડ ડિસ્ટન્સ લેવાનું, અને ત્યાર પછી તમારે આગળ નું ડિસ્ટન્સ લેવાનું. જેમ કે અહીંયા પહોંચતા એને ટી ટાઈમ લાગે, તો અહીંયા પહોંચતા પાછો બીજો આવતકાળ જેટલો ટાઈમ લાગે, અહીંયા પહોંચતા પાછો ત્રીજો આવતકાળ જેટલો ટાઈમ લાગે, એટલે ત્યારે એના ઇનિશિયલ વેલોસિટી પાછી બદલાઈ ગઈ હોય, બરાબર. એટલે પહેલી પીચ આટલું થશે. જો બીજી પીચ લેશો તો બીજી પીચ માટે V0 આવી ગયો હશે, બરાબર. તો V0 કેવી રીતે લેશો ત્યાં? તો કે ત્યાં સુધી બીજી પીચમાં, એટલે પહેલી પીચ દરમિયાન એને કેટલો વેગ મળી ગયો હશે? તો કે 0 V0 + AT, આવું થાય ને, તો V0 નહીં આવે, પણ એની જગ્યાએ શું આવશે? આ જગ્યાએ એને વેગ આ દિશાનો કેટલો મળી ગયો હશે હું એમ કહું છું, અહીંયા તો 0 હતો, બરાબર. તો એની વાત કરીએ છીએ આપણે, એટલે V0 0 આવશે. એની કિંમત કેટલી લેશો પાછી તમે? ક્યુ ઈના છેદમાં એમ, અને પહેલો આવતકાળ, પહેલો આવતકાળ એટલે 2πm ના છેદમાં ક્યુ બી, ઓકે. તો એમ નીકળી જશે, ક્યુ નીકળી જશે, તો 2πe ના છેદમાં બી, આ પહેલો વેગ થશે. પછી બીજી પીચ લેવી હોય તો D2 બરાબર આ સૂત્ર લેવાનું, એમાં પહેલો વેગ આ થશે, એટલે 2πe ના છેદમાં બી ઇન્ટુ પહેલો સમય, બરાબર. તો ટી એટલે ફરીથી પાછો એ મૂકો, 2πm ના છેદમાં ક્યુ બી પ્લસ આવું આવું બીજું 1/2 પછી એ, બરાબર. એ એટલે કેટલું થશે? ક્યુ ઈના છેદમાં એમ, અને વળી પાછું આનું આ સૂત્ર 2πm ના છેદમાં ક્યુ બી આખાનો સ્ક્વેર. તો એ તો હતો જ તમારી પાસે, એટલે પહેલો આટલો સમય હતો, એટલે હું આને શું કરી નાખું? D1 કરી નાખું. આને શું કરી નાખું? D1 કરી નાખું, બરાબર. ચાલો, પહેલું ટોટલ અંતર આવ્યું, D2 આવ્યું, આ અંતર D1 છે. તો D1માંથી D2 બાદ કરો, તો D1 - D2 કરો, તો આ આવશે 4πm ના છેદમાં ક્યુ બી સ્ક્વેર, કરેક્ટ. ચેક કરજો, મેં કંઈ ભૂલ નથી કરી ને? 4πe ના છેદમાં ક્યુ બી સ્ક્વેર, આવું આવશે. એટલે આવી રીતે બીજી પીચ થોડીક મોટી થઈ જશે પહેલી પીચ કરતાં, બરાબર ને? આમાં ઈ તો આવ્યું જ છે, બરાબર, પણ કેટલી થઈ જશે? ડબલ થઈ જશે, સમજો ને તમે, કેટલી થઈ જશે? ડબલ થઈ જશે,
એટલે જો કે કેલ્ક્યુલેશન જુદી જુદી પીચ માટે નહીં આવે, પણ તમારે શું સમજવાનું છે, આનાથી શું સમજ પડી કે આર આટલો છે, ટી આટલો છે, પણ આમાં જે જુદી જુદી પીચ છે એ સેમ નથી રહેતી. આની પહેલાંનો જે મેં કેસ સમજાવ્યો ત્યારે જુદી જુદી પીચ કેવી રહેતી હતી, સેમ રહેતી હતી, કારણ કે એને આ દિશાનું બળ નહોતું. પણ અત્યારે આ દિશાનું બળ એને વિદ્યુત ક્ષેત્રને લીધે મળે છે. બળ મળે તો એ દિશામાં એ હવે પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિ કરે તો એનું જે પીચ છે આમ થશે, સમજાણું, સોરી આ પીચ સમાન ન રહે પણ આમ થશે. એટલે બધી આગળની પીચ કેવી થતી જશે, વધતી જશે. જો કે એનો વ્યાસ ત્રિજ્યા સમાન જ રહેશે, એટલે આ જે મેં મોટું દોર્યું છે એ નથી થતું, આવું જ થાય છે, સમજાણું. એટલે પીચ તમને એમ કે 10મી પીચ શોધો, તો 10મી પીચ માટે શું કરવાનું કે 10t બરાબર 10t, 10 કેપિટલ ટી મૂકવાનો અને એમાંથી 9 કેપિટલ ટી બાદ કરવાનો. તો એ કેલ્ક્યુલેશન તમને ખબર જ છે, આ તમે કરતા હતા. શું કરતા હતા, 2v0 વાળું સૂત્ર છે ને, આ તમે t1 d1 બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, પછી d2 બરાબર v0, પછી શું લખવાનું, nt. આ t t સમય હતો તો t પ્લસ 1 સમય લખવાનો અહીંયા, t પ્લસ 1 બરાબર 1/2, પછી એ t પ્લસ 1 હોલ સ્ક્વેર, તો ઇઝ ઇક્વલ ટુ શું થશે જોવું જોઈએ, v0t પ્લસ v0 પ્લસ 1/2 at સ્ક્વેર પ્લસ 1/2 એ, પછી 2t પ્લસ 1/2 એ, આવું થશે આનું આખું સોલ્યુશન. ઓકે, આ શું થશે, at થશે. અને એને એમાંથી આ સબટ્રેક્ટ કરી નાખો ને, સીધું બાદ કરી નાખો, એટલે માઇનસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર બરાબર, એટલે પ્લસની જગ્યાએ માઇનસ, એટલે આ નીકળી જશે, આ પણ નીકળી જશે. v0 કેટલું આવ્યું, એક વાર v0 પ્લસ, ચાલો બીજું શું વધ્યું, at v0 પ્લસ at પ્લસ 1/2 એ, આવું છે. એટલે એ એમાંથી કોમન લઈ શકાય, 1/2 એ કોમન લઈ લો, એટલે v0 પ્લસ 1/2 એ કોમન, તો 2t પ્લસ 1 લ્યો, આવું થશે. આવું સૂત્ર કદાચ તમે જોયું હશે. તો આ સૂત્રનો આ શું કહે છે કે ટીમી સેકન્ડ, 10મી સેકન્ડે કપાયેલું અંતર. તો અહીંયા તમને એમ કે 10મા પીચની લંબાઈ કેટલી, એ 10મી સેકન્ડે કપાયેલું અંતર જ છે ને, એટલે અહીંયા 10 કેપિટલ ટી લખી નાખજો, કેપિટલ ટી લખી નાખો, v0 એટલે શરૂઆતનો વેગ લખી નાખો, જવાબ આવી જશે બરાબર. એની કિંમત લખી નાખો, ટીની કિંમત લખી નાખો, તો જવાબ આવી જશે. અહીંયા શું લખવાનું થશે, કેપિટલ ટી લખવાનું થશે. મારી વાત સમજાણી, ફરીથી એકવાર મારે તમને કહેવું પડશે કે આ દિશા આપણે લંબ દિશામાં v વેગ રાખ્યો છે, એને આ દિશાનું તો બળ મળે જ છે, ચુંબકીય ક્ષેત્ર એને આમ ફેરવશે, એ ક્રમશઃ આ રીતે આગળ વધશે, એની પીચ શું થતી જશે, મોટી થતી જશે. ઓકે, આરમાં કંઈ ફેર નહીં પડે, આવતકાળમાં કંઈ ફેર નહીં પડે. પહેલી પીચ લેવી હોય તો આવી રીતે ગણી શકાય છે તમારે બરાબર, પણ બીજી પીચ લેવી હોય તો આ તમે કેલ્ક્યુલેશન ન કરો અને આ લેશો તો એ ચાલશે. એટલે બે ક્રમશઃ, એટલે ડેલ્ટા ટી સમયના ગાળામાં કેટલું અંતર કપાયું, જો એવું લેવું હોય તો એનું આપણે સૂત્ર આ રીતે લખી શકાય બરાબર. એટલે એવું સૂત્ર પાછું લખીને આપી દઉં તમને, પણ આ તો છે ને, આવા ક્વેશ્ચન અત્યારે જે ડબલઈ અત્યારે જે ડિસ્કશન કરીએ છીએ એ જે ડબલઈમાં આવવાની શક્યતા છે, નીટમાં આટલા ડિફિકલ્ટ ક્વેશ્ચન નહીં આવે બરાબર. તો હું તમને પાછો એ ક્વેશ્ચન એક એનું સૂત્ર જ બનાવી દઉં બરાબર. તો ટી સમયમાં કેટલું અંતર કપાયું હશે, તો આપણે એમ લઈએ કે એન કેટલામી સેકન્ડ લેવી છે, 8મી પીચ લેવી છે, ધારો કે 8મી પીચમાં કપાયેલું અંતર, તો 8મી પીચ માટે સમય કેટલો, 8t બરાબર. આ પહેલી પીચ એટલે એ, તો એવા 8 પીચ કપાયા હશે, એટલે t1 સમય 8t,
અને એને ટી ટુ બરાબર 70 આ લેવાનું, એટલે ટી ટુ દરમિયાન કપાયેલું અંતર માઇનસ ટી વન દરમિયાન કપાયેલું અંતર લેવાનું. એટલે અહીંયા જો હું લઈશ તો ડી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર, આવી રીતે થશે બરાબર. તો વી ઝીરો ઝીરો મૂકી દો, ડી વન એટલે આ ઝીરો મૂકી દો, વન બાય ટુ, એ એટલે શું હતું, ક્યુ ઈના છેદમાં એમ હતું, અને ટી એટલે શું લખી નાખશો, એઇટ ટી આખાનો, એઇટ નહીં લખીએ પણ અહીંયા શું લખશો, એન લખશો, અને અહીંયા શું લખશો, એન માઇનસ વન લખશો બરાબર. આમ તો એન્થ એનમાં ગાળાનું હોય ને તો આ લખવું પડે ને, અહીંયા એન લખવું પડે, અહીંયા એન લખવું પડે, અને અહીંયા એન પ્લસ વન લખવું પડે. ઓકે, તો હું અહીંયા લખીશ એન પ્લસ વન ટી, પછી માઇનસ કપાયેલું અંતર જ લઈ લો સીધું બરાબર, તો વન બાય ટુ ડી ક્યુ ઈ બાય એમ એન ઇન્ટુ ટી આખાનો સ્ક્વેર, અહીંયા પણ આખાનો સ્ક્વેર આવું થશે, કરેક્ટ. અત્યારે વી ઝીરો તો આમાં લીધો નથી, આવશે નહીં આપણે, તો વન બાય ટુ ક્યુ ઈના છેદમાં એમ, પછી જોવો જોઈએ ટી પણ નીકળી જશે ને, આમાંથી ટી પણ લઈ લો, આ વત્કાર ટી પણ સામાન્ય લઈ લો, અને ટીની વેલ્યુ કેટલી લખી નાખું સીધું, ટુ પાય એમના છેદમાં ક્યુ બી, આ વત્કારનો વર્ગ છે એટલે વર્ગ મૂકી દેશું. ઓકે, એન પ્લસ વનનો સ્ક્વેર એટલે એન સ્ક્વેર પ્લસ ટુ એન પ્લસ વન માઇનસ એન સ્ક્વેર આવું થશે, તો આ નીકળી જશે કરેક્ટ, ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ ક્યુ ઈ બાય એમ ફોર પાય સ્ક્વેર એમ સ્ક્વેર બાય ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર. ઓકે, તો આ શું આવશે, ટુ એન માઇનસ વન. પછી આ તો નીકળી ગયું તું, યાદ છે આટલું કાઢી નાખ્યું હતું, તો ટુ પાય સ્ક્વેર એમ, હા એમ એક એમ નીકળી ગયો છે, બાય ઈ આવશે ઉપર, સોરી ક્યુ ગુણ્યા બી ટુ એન પ્લસ વન બરાબર. તો મેં તમને કીધું કે પહેલી પીચ લેવી હોય બરાબર, અરે સોરી એનમી પીચ લેવી હોય તો એન એટલે ધારો કે બીજી પીચ લેવી છે બરાબર, તો અહીંયા બે ને બે, બીજી એટલે સોરી આમ એન ઇઝ ઇક્વલ ટુ વન જ થાય ને, આમ તો આ એન ઇઝ ઇક્વલ ટુ વન થાય પહેલો ગાળો, તો આ તો ઝીરોમો ગાળો કહેવાય, આ પહેલો ગાળો એટલે એન ટુ એન પ્લસ વન, માઇનસ નથી આવતું ને એ ચેક કરજો. હા તો કદાચ આપણા આગળના ઇક્વેશનમાં રોંગ હશે બરાબર. આ બીજી પીચ કહેવાય, સમજાયું, આ પહેલી પીચ કહેવાય, આ ત્રીજી પીચ કહેવાય, એટલે બીજી પીચ દરમિયાન, તો બીજી એટલે પાંચ અને એ મલ્ટીપ્લાય કરીને એકવાર કેલ્ક્યુલેશન કરજો, અને આમાં કંઈ મિસ્ટેક હશે એ એકવાર જોઈ લેજો બરાબર. તો આ ઇક્વેશન તમે લખી નાખજો, કેટલામી પીચ કેટલાય લાંબી થાય, પણ મને નથી લાગતું કે આવો ક્વેશ્ચન તમને અત્યારે કોઈ પૂછાય બરાબર. ચાલો, ખાલી ડાયરેક્શન તમને ખબર હોવી જોઈએ ને, એવી ખબર પડવી જોઈએ કે અહીંયા પીચ બદલાતી જાય છે. સારું, હજી એક ક્વેશ્ચન આમાં થોડો ડિફિકલ્ટ બની શકે, ખાલી વિચારવા માટે, એની કેલ્ક્યુલેશન તો કદાચ પૂછશે નહીં બરાબર. આવું ક્યાંય જે ડબલઈમાં કદાચ એડવાન્સમાં જાઓ તો એમાં કદાચ પૂછી શકે. હવે બીની ડાયરેક્શન આ જ છે, બી ઝીરો અને ઈ ઝીરોની ડાયરેક્શન આ જ છે, તમારે અહીંયા થીટા ખૂણે ઇન્સિડન્ટ કરેલો છે વી ક્યુ એમ બરાબર, એટલે કે ક્યુ વીજભાર એમ દળવાળો વી વેગ આ દિશામાં એને આપેલો છે. તો પહેલી વાત તો એ કે આનો ગતિપથ કેવો હશે, તો ગતિપથ આમ તો એને આ દિશામાં જ છેલ્લે તો બળ લાગવાનું છે, તો શરૂઆતમાં કોમ્બિનેશન એનું થોડુંક ડિફિકલ્ટ હશે, પણ શરૂઆતમાં એના બે ભાગ પાડી દો. એક ભાગ કયો લઈ લો, તો કે વી કોસ સાઇન થીટા થશે, આ વી સાઇન થીટા, અને આ બાજુ વી કોશ થીટા.
तो वी कोस थीटा एटले शुरुआतनो वेग ए दिशामां एने छे, पहला शुरुआतनो वेग ए दिशामां एने हतो नहीं, बस आटलो आमां चेन्ज छे। बीजू तो आमां कंई मुश्किल नथी, जो तमे अहींया कदाच एम पूछे तमने कि आर केटलू, तो आर माटे शुं लखशो, तो कि एम पछी वी साइन थीटा लई लेवानुं ने, साइन थीटा बाय क्यू बी, कंई चेन्ज नथी। पछी आवर्तकाळ कदाच तमने पूछे तो आवर्तकाळ तो टू पाई एम बाय क्यू बी, एम तो कहीं फेर पड़वान नथी, क्यू अने बी ऊपर जे डिपेंड करे छे। पण पीच लेवी होय तो पीच माटे शुरू एटले गति तो आवी ज थशे, जुओ तमे आवी ज गति थशे, आवी ज गति थशे, समझायुं? एटले गतिमां एमां डिफरंट आगळना केस करता डिफरन्स नथी, पण जो तमे अहीं डिस्टन्स लेशो तो डिस्टन्स में मैं गया इक्वेशन में शूँ लख्यू तू, वी जीरो टी प्लस हाफ ए टी स्क्वेर एवं लख्यू तू, याद होय तो बराबर। एने एनो केस लईने मैं पीच फाइन करी थी। धारी लो कि एन टी बराबर एन प्लस वन इंटू टी, अने बीजो टी हूँ शूँ लई लेश, एन माइनस वन, सॉरी एन इंटू कैपिटल टी लई लेश। એટલે પહેલામાં શું થશે તમે જુઓ તો કે ડી વન બરાબર, અથવા તો ડી એન પ્લસ વન માટે લઈએ, એન પ્લસ વન માટે લઈએ તો આ આવશે બરાબર, વી જીરોની જગ્યાએ શું લખવું પડશે, વી કોશ થીટા લખવું, વી કોશ થીટા લખો, બીજો કંઈ ફેર પડતો નથી। ટીની જગ્યાએ શું લખશો, એન પ્લસ વન કેપિટલ ટી લખશો બરાબર। પછી હાફ એની જગ્યાએ શું લખશો, તો એ આ દિશાનો એ થશે ને, એટલે આપણે બળ લગાડવું પડશે એને, ક્યુ ઇન્ટુ ઈ, ઈ જીરો બરાબર, ઇનિશિયલ વેગ છે પણ એને બળ કેટલું લાગે છે, ક્યુ ઇન્ટુ ઈ જીરો, એટલે શું લખશો, ક્યુ ઇન્ટુ ઈ જીરો અથવા ઈ બાય એમ, અને ટી એટલે એન પ્લસ વન આખા ટીનો સ્ક્વેર, આવું થશે। પછી એનમાં ક્ષણે એનું અંતર, એનમાં પેચમાં એનું અંતર, તો કે વી કોસ થીટા એટલું ને એટલું, પછી એન ઇન્ટુ ટી એટલું ને એટલું, પછી વન બાય ટુ ક્યુ ઈ જીરો બાય એમ, એમ ને એમ બરાબર, અને એન ઇન્ટુ ટી હોલ સ્ક્વેર થશે આવું। બસ હવે ટોટલ પીચનું ડિસ્ટન્સ અથવા આને પી લખી નાખું, પી કેટલામી પીચ, તો કે એન એન ગાળામાં એન પ્લસ વન લીધું હતું ને આપણે, તો એનમાં એન ગાળા દરમિયાન, સોરી આ એન પ્લસ વન થશે બરાબર, તો આગળના કેસમાં મારાથી કદાચ ભૂલ થઈ છે બરાબર। એનમી સેકન્ડ લેવી હોય તો શું લેવું જોઈએ, ધારો કે દસમી સેકન્ડ દરમિયાન અંતર, તો દસ માઇનસ નવ કરવું જોઈએ ને, એટલે મેં કદાચ આગળ ભૂલ કરી છે, તો આને પહેલાંને એન લેવાનું, બીજાને એન માઇનસ વન લેવાનું બરાબર, અને એન લેશું અને બીજાને એન માઇનસ વન લેશું, એટલે આ સમજો ને કે આ એન માઇનસ વનનું છે, એટલે અહીંયા હું આમ લખી નાખું એન માઇનસ વન, અને આ એનની સેકન્ડનું છે બરાબર। આગળના કેસમાં થોડો ચેન્જ કરી નાખજો, કદાચ મેં ભૂલ કરી હતી કે જેટલામી પીચ લેવી હોય એ એન થશે, અને એમાંથી એક પીચ બાદ ઓછી કરવાની બરાબર। દસમી પીચ હોય તો એક બે ત્રણ ચાર, ચોથી પીચ કીધી હોય તો ધારો કે આ ચોથી પીચમાં આ માઇનસ આ ત્રીજી પીચનું અંતર બાદ કરવાનું બરાબર। યાદ રાખજો, એ મેં તમને કદાચ મારી મિસ્ટેક થઈ હોય તો આમાં એડિટિંગ પાછું મુશ્કેલ છે કરવું, એટલે થોડું એ કરેક્શન કરી લેજો બરાબર। સારું ચાલો, તો ડીએન માઇનસ ડીએન માઇનસ ડીએન માઇનસ વન આવું થશે, તો v પછી cos થીટા પછી n ઇન્ટુ કેપિટલ t માઇનસ વન બાય ટુ ક્યુ ઈ જીરો બાય એમ એન સ્ક્વેર ઇન્ટુ કેપિટલ t સ્ક્વેર બરાબર, આ પ્લસ છે સોરી, પછી શું થશે, માઇનસ v cos થીટા, આને છૂટા પાડી દેશું એટલે એક એન ઇન્ટુ ટી વાળું આવશે, બીજું માઇનસ માઇનસ પ્લસ વી કોસ થીટા ઇન્ટુ
ટી વાળું આવશે. સમજ પડી? આ મેં છૂટું પાડી નાખ્યું. ઓકે, પછી આ પ્લસ છે એટલે એ આવશે માઇનસ, બરાબર. વન બાય ટુ ક્યુ ઈ જીરો બાય એમ. પહેલું પદ શું આવશે? ટી તો આવશે જ, પણ પહેલું પદ શું આવશે? એન સ્ક્વેર. એટલે પહેલાં પદ શું લખશું? એન સ્ક્વેર ટી સ્ક્વેર, બરાબર. ચાલો બીજું પદ શું આવશે? તો કે આનું બીજું પદ, એટલે પહેલાં તો હું લખી નાખું વન બાય ટુ ક્યુ ઈ જીરો બાય એમ. પછી શું આવશે? માઇનસ ટુ એન, પણ આને માઇનસ કર્યું છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો પ્લસ ટુ એન. સમજ પડી? આનું પદ કયું આવશે? માઇનસ, પણ આ આખું પદ મેં શું કર્યું છે? અહીંયા માઇનસ કર્યું છે એટલે માઇનસ માઇનસ પ્લસ ટુ એન અને ટી લખવાનું થશે. ચાલો છેલ્લું પદ શું આવશે? ટી સ્ક્વેર, તો એ પ્લસ આવશે, પણ અહીંયા લખવું પડશે માઇનસ, માઇનસ ક્યુ ઈ જીરો બાય એમ અને ટી સ્ક્વેર. હવે જુઓ જોઈએ કેટલા પદો રહે છે અને કેટલા નીકળી જાય છે. આ નીકળી જશે, બરાબર. ચાલો એન સ્ક્વેર ટી સ્ક્વેર વાળું આ પણ નીકળી જશે, બરાબર. ચાલો આટલા પદ બાકી વધે છે, તો એની વેલ્યુ લખી નાખીએ. તો શું થશે? વી પછી કોસ થીટા, વી કોસ થીટા ઇન્ટુ ટી. પછી આમાંથી આપણે કોમન જેટલું નીકળે એ બધું કાઢી નાખીએ. કોમન બધામાંથી જો કે ટી તો નીકળી જશે, બરાબર. તો હું અહીંથી શું કાઢું? જુઓ તમે વિચારો તો વન બાય ટુ સામાન્ય નીકળી જશે, ક્યુ ઈ જીરો બાય ટુ એમ, સોરી ટુ નહીં પણ એમ. પછી શું નીકળી જશે? ટી પણ નીકળી જશે. તો આમાંથી આમાં શું વધશે? ટુ એન વધશે. ટુ એન માઇનસ ટી સ્ક્વેર, ટી સ્ક્વેર આવે છે એટલે એક ટી લીધો એટલે ટી, સમજો ને, ટુ એન માઇનસ ટી. જોવું પડશે, કદાચ ભૂલ નથી થઈ ને. ચાલો તો પછી આ આવશે વી કોસ થીટા. ટીની વેલ્યુ તો આપણે લીધેલી છે કે ટુ પાય એમ અપોન ક્યુ બી, પછી વન બાય ટુ ક્યુ ઈ જીરો ઇન્ટુ ટી ટુ પાય એમ અપોન ક્યુ બી ટુ એન માઇનસ આમાં ટી સ્ક્વેર જ આવે ને, આ મારી ભૂલ થઈ, ટુ એન અને ટી સ્ક્વેર આવે એટલે આપણી ભૂલ છે. અહીંયા ટી સ્ક્વેર જ આમાં કોમન આવી જાય એટલે આ વન આવી જશે, બરાબર. ઓકે, તો આનો સ્ક્વેર થશે અને ટુ એન માઇનસ વન થશે, રાઈટ. ચાલો બસ આ ટાઈપનું ઇક્વેશન આવશે, પછી પહેલું સોલ્વ કરી નાખજો. પણ આને આ જે ડબલ ઈ વાળા માટે આ ઇમ્પોર્ટન્ટ છે, આ ટાઈપની કેલ્ક્યુલેશન આવડવી જોઈએ. તમને કદાચ એમ પૂછે કે એનમી પીચ કેટલી લંબાઈની હશે, તો આવી કેલ્ક્યુલેશન કરશો તો તમને આવડશે. એમાં મેં તમને શું કર્યું? જુઓ, તમે એનમી પીચ લેવી હોય તો ડીએન લેવું પડે. ડીએન એટલે પહેલાં તો ઇનિશિયલ વેગ આ તરફનો કેટલો છે, આમ જ ફરે છે, તો અચળ વેગે ફરે છે, પણ આ બાજુ જેટલું બળ લાગે એ પ્રમાણે એની પીચ મોટી થતી જશે. તો આ બાજુનો શરૂઆતનો વેગ વી કોસ થીટા છે એ આની પહેલાંના કેસમાં નહોતો, એટલે અત્યારે આવી જાય છે, બરાબર. જો અને એનમી પીચ લેવી હોય તો ડીએન માઇનસ ડી એન માઇનસ વન કરવાનું, બરાબર. ચાલો તો ડીએન એટલે આટલું થશે, ડી એન માઇનસ વન એટલે આવું કંઈક થશે. પછી બેની બાદબાકી કરીએ એટલે આવું કંઈક પદ આવે છે. જુઓ તમે, એમાં જો ભૂલ હોય તો ચેક કરી લેજો. આમ તો ભૂલ નહીં હોય, કારણ કે આ પદ કોમન જ છે, ટુ એન માઇનસ વન વાળું પદ કોમન છે. અને આની પહેલાં મારે ભૂલ થઈ હતી, શું આવ્યું હતું એમાં? ટુ એન પ્લસ વન આવ્યું હતું, પણ પ્લસ વન ન આવે કારણ કે પહેલી પીચ તમે જો લેવા જાઓ
તો 2 ઇન્ટુ 1 માઇનસ 1 એટલે 2 માઇનસ 1 એટલે એ પરફેક્ટ આવી જતું હતું, બીજી પીચમાં 4 ગણું આવતું હતું, થતું હતું ને, એટલે આમાં 2n માઇનસ 1 જ આવવું જોઈએ. જોજો તમે આગળનો ક્વેશ્ચન એટલો સુધારી નાખજો અને આ સૂત્ર પણ લખી નાખજો. તો પીચના ક્વેશ્ચન આવી રીતે થોડાક ડિફિકલ્ટ છે અને આવા ક્વેશ્ચન કરતા હોય છે જે ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ હોય, કારણ કે JEE માટે આવું અમુક લોકો જ કરી શકતા હોય. પછી હવે એંગલ ધારો કે મેં અહીંયા થીટા ખૂણો આમ બનાવ્યો, એની જગ્યાએ ધારી લો કે થીટા ખૂણો આમ બનાવ્યો. આ તો ખાલી ડિસ્કશનની વાત છે, થીટા ખૂણો એ બાજુ બનાવ્યો, બાકી બધું એનું એ જ. તો પહેલાં તો મને કહો કે ગતિપથ કેવો હશે, બરાબર? તો વિચારો તમે, થીટા ખૂણો આમ છે એટલે ફરવાનું તો ચાલુ કરી દીધું, પણ આમ જશે, બરાબર? પછી પીચ આગળ જતાં વધે નહીં, પણ શું થાય, ઘટે, કારણ કે આમ પીચ હશે, પછી આમ બનશે, ત્યાં ત્યાં ઘૂમશે ને પછી પાછું આમ આવશે, સમજાયું? એટલે તમે ડબલ કે ત્રણ ગણું, આમાં તો કોમ્પ્લિકેશન્સ જેટલું કરવું હોય એટલું કરી શકાય. જો મેં ખૂણો આમ બનાવ્યો હોય તો વિચારો શું કર્યું કે આ રીતે ફરે છે, બરાબર? એને બળ આમ મારી તરફ લાગે છે, એટલે તમે ધક્કો તો આમ માર્યો છે, એટલે થોડુંક આમ જઈને પછી ત્યાં જ ઘૂમીને વળી પાછું આમ ચાલુ થઈ જશે આવવાનું, બરાબર? તો આ કેલ્ક્યુલેશન એકવાર તમે ઇમેજિન કરી જોજો. એનું સૂત્ર જો તમારે આ રીતે મેળવવું હોય તો મુશ્કેલ નથી. મુશ્કેલ શું કામ નથી, કારણ કે આમાં સદિશ તમે E0ની દિશા આમ લખી નાખજો, બેની દિશા લખી નાખજો સદિશની, વી કોસ થીટા એને આઈ લખજો, સોરી માઇનસ આઈ લખજો, અને વી સાઇન થીટા એટલે કે આની અંદર વી સાઇન થીટા નહીં પણ E0ની દિશા આ બાજુ લખજો, એટલે એક જગ્યાએ એ ઊભું રહી જાય. એવા ક્વેશ્ચન આવેલા છે, મેં અમુક આવેલા એટલે મેં કોઈ એક્ઝામમાં નથી જોયા પણ બુકમાં જોયા છે કે ક્યાં જઈને અટકીને પાછું ફરશે, તો ત્યાં તમારે ઇનિશિયલ વેગ કેવો કરવો પડશે, ઝીરો કરવો પડશે. તો ઝીરો માટે વી બરાબર વી ઝીરો આ સૂત્ર લેવાનું, વી બરાબર વી ઝીરો પ્લસ એટી આ સૂત્ર લેવું પડશે. વી ઝીરોની કિંમત કેટલી લઈ નાખશો, આટલી જ લેશો, માઇનસ વી કોસ થીટા, બરાબર? પછી આવતકાર 2πm, આવતકાર તો નહીં લેવાનું કારણ કે કદાચ ઝીરો ટી સમય થઈ જાય, તો ટી લખવાનું. પછી પ્લસ 1/2 ક્યુ ઈ ઝીરો એમ, બરાબર? અને ઇન્ટુ ટી સ્ક્વેર, પણ આ પ્લસ થશે, બરાબર? હવે જોવાનું કે કઈ જગ્યાએ વેગ ઝીરો થાય છે, આ બેને સરખાવીને ટી તમને મળી જાય કયા સમયે એ વેગ એટલે એ આગળ વધવાનું અટકી જશે, વેગ ઝીરો નહીં પણ આગળ વધવાનું અટકી જશે. અને ઝીરો કરો, સરખાવી દો, ટીની કિંમત મેળવી લો, તો એ પણ મળી જાય, સમજાયું? એટલે આ ક્વેશ્ચન્સ તમને થોડાક ડિફિકલ્ટ લાગે, મેં થોડું વધારે પડતું ડિફિકલ્ટ તમને સમજાવ્યું, બરાબર? ઠીક છે, આમાં વધારે હવે ઉતરવું નથી. આમાં વેગના પ્રશ્નો છે એક બે, પણ હવે એ લેવા નથી કારણ કે વધારે ટાઈમ બગડશે અને પાછું કંટાળો આવશે, કારણ કે આવા ક્વેશ્ચનમાં કંટાળો વધારે આવે, બરાબર? સારું, ચાલો. હા, એવું બને કે જ્યારે લોરેન્ટ બળ હોય તો લોરેન્ટ બળની અસર નીચે એનો વેગ કેટલો થશે, એવા ક્વેશ્ચન પૂછાય, બરાબર? એવા ક્વેશ્ચન પૂછાય તો એમાં શું લેશું? તો આમ તો કંઈ પ્રોબ્લેમ નથી કારણ કે બળ હોય ત્યાં કાર્ય આવશે અને કાર્ય બરાબર શું લખીએ છીએ આપણે, માઇનસ ડેલ્ટા યુ એવું લખીએ છીએ, બરાબર? અને એ જ રીતે કાર્ય બરાબર બીજું પણ એક સૂત્ર લખી લેવાય છે, માઇનસ ડેલ્ટા કે, બરાબર? તો આ કાર્ય જે છે એ કોને લીધે કાર્ય હોય છે, તો કે વિદ્યુત ક્ષેત્રને લીધે કાર્ય હોય છે. વિદ્યુત ક્ષેત્ર બળ લગાડે તો વિદ્યુત ક્ષેત્રને લીધે કાર્ય, ચુંબકીય ક્ષેત્ર જો બળ લગાવે તો ચુંબકીય ક્ષેત્રને લીધે કાર્ય લેવાનું, અને એને ઇક્વલ ટુ શું કરી નાખવાનું, ડેલ્ટા કે કરી નાખવાનું. ડેલ્ટા કે એટલે શું, કે અંતિમ વેગ, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અને એના આધારે તમને ઘણીવાર કેવું થાય,
આ તમે લેશો તો ચુંબકીય ક્ષેત્રને લીધે થતું કાર્ય હંમેશા કેવું આવે છે? ઝીરો આવે છે, યાદ રાખજો. બરાબર, તો કાર્ય વિદ્યુત ક્ષેત્રને લીધે લેવાનું. વિદ્યુત ક્ષેત્રને લીધે વીજભાર કેટલો ખસ્યો એ લેવાનું. હમણાં મેં ડી લીધું ને, એવી રીતે જો તમને ડી આપેલું હોય, તમને એમ કે આવી રીતે 8 પીચ આગળ નીકળી ગયું છે, બરાબર, તો 8 પીચ જેટલું ડિસ્ટન્સ ઇન્ટુ વિદ્યુત બળ, બરાબર, ઇન્ટુ ડેલ્ટા કે. ડેલ્ટા કે એટલે 1/2 mvf² માઇનસ 1/2 mvi², બરાબર, આવી રીતે થશે. બરાબર, હવે તમને આમાં વેગ કઈ દિશામાં છે જરૂરી નથી, એટલે આ વી આઈ જ છે. બરાબર, અંતિમ વેગ કેટલો થયો, અંતિમ એની ગતિ ઉર્જા કેટલી થઈ, તો કે આમ ફરવામાં એનો વેગ બદલાણો નથી, આનો વેગ આ દિશામાં જ બદલાણો છે. તો એ સૂત્ર તમે શું કેવી રીતે લઈ શકશો, v₀ + ½at² એના ઉપરથી તમને અંતિમ વેગ આ મળી જાય. અથવા આ વેગ શોધવું હોય તો આ તમને તમારી પાસે હોય, આ પણ આપેલું જ છે, તો આ વેગ એ કેલ્ક્યુલેટ કરીને મળી જાય. આ કદાચ ન લો તો પણ ચાલે તમને. બરાબર, તો આવી રીતે ઘણીવાર ક્વેશ્ચન એવો આવે કે ગતિ ઉર્જા ઉપરથી તમને અંતિમ વેગ મેળવવાની વાત કરે, બરાબર, કે જેમાં ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્ર બંને ક્ષેત્રો છે, તો એ કેસમાં તમારે વેગ કેવી રીતે લેવો. તો વેગ લેવા માટે આ તો હંમેશા 0 જ આવે છે. આની કિંમત કેટલી આવે, fe ઇન્ટુ d. ડી તમને આપી દીધું હોય કે આટલા અંતરે વેગ કેટલો થાય એવું કદાચ પૂછ્યું હોય, તો આ એમનેમ રહેવા દો, આ તમને ખબર છે શરૂઆતનો વેગ જે તમને આપ્યો હોય એ જ. તો આ આને કરતા બનાવી દો, પેલી બાજુ લઈ જાઓ, એટલે તમને વેગ મળી જશે. બરાબર, સારું, q e₀ × x, બસ એ રીતે જ મળે છે વેગ. હા, બીજા ક્વેશ્ચન્સ છે. હા, એક સૂત્ર આપણે બનાવી દઈએ, જે થોમસન એના ઉપરથી ચલો ટ્રાય કરીએ, આપણે એક આવું સૂત્ર બનાવીએ. એ હમણાં હું જે વાત કરતો હતો ને, એ છે કે ચુંબકીય ક્ષેત્ર આપણે શું લખતા હતા, μ₀/2π પ્રવાહને લીધે, પછી I×dl×r³ એવું લેતા હતા. બરાબર, આ એક સૂત્ર. હવે dl લેવું છે, તો વીજભાર જે ગતિ, I×dl જે સમજીએ ને, એને આપણે વાત કરીએ છીએ. ધારી લો કે વીજભારનો વેગ કેટલો છે, v, આ ડ્રિફ્ટ વેગ હશે, તો એને કરશું di/dt. dl/dt. તો dl ની કિંમત કેટલી આવશે, vdt આવશે. dl ની કિંમત કેટલી આવશે, vdt. બરાબર, એ જ રીતે આ બે સૂત્ર નંબર 2, એ જ રીતે I ની કિંમત કેટલી થશે, dq/dt થશે. કરેક્ટ, તો હું I×dl ની કિંમત લખવા જાઉં, તો I×vdt, I ની કિંમત dq/dt, બરાબર, v×dt, તો એ થશે I×dl/dq/dq×v, અથવા vdq થશે. શું થશે, vdq થશે. એને હું આમાં મૂકી દઉં, તો db સદિશ બરાબર μ₀. સદિશ ક્યાંક મેં મૂક્યા છે ને ક્યાંક નથી મૂક્યા, એવું છે ને. આમાં સદિશ આવશે. db = μ₀/4π. આઈડીએલ ની જગ્યાએ શું લખી લઈશ, dq×v₀/r₃ આવું થશે. બરાબર, ચાલો, અને જો d b લખું તો શું થઈ જશે, μ₀/4π, પછી q×v₀/r, આવો સદિશ થશે, r³. બરાબર, હવે આ ઇક્વેશન શું આપે છે તમને જોવો જોઈએ. બાયોટ સાવર્ટનો નિયમ છે, એનું થોડુંક મોડિફાઈડ ફોર્મ આપે છે. મેં તમને એકવાર એવું કીધું હતું કે કોઈ એક ચાર્જ આ રીતે જતો હોય, બરાબર,
તો એને ખાલી વિદ્યુત બળ જ લગાડેલું હોય અને ચુંબકીય બળ ન લગાડેલું હોય. આવા ઘણા બધા ચાર્જ એક સાથે જતા હોય આમ, અને વિદ્યુત બળની અસર નીચે જાય છે. તો તમે શું લખશો કે એની ટોટલ બળ કેટલું થશે વીજભાર ઉપર? ક્યુ ઇન્ટુ ઈ જીરો થશે. આ વીજભાર ઉપર કેટલું બળ લાગશે? ક્યુ ઇન્ટુ ઈ જીરો, કારણ કે આમાં તો ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં. પણ યાદ રાખો, જ્યારે વીજભાર ગતિ કરે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ નવું સૂત્ર આવ્યું. વીજભાર જ્યારે વી વેગથી ગતિ કરે ત્યારે એ બી જેટલું ચુંબકીય ક્ષેત્ર આર અંતરે બનાવે. આર અંતરે બનાવે એટલે ધારી લો કે આ અંતર આર છે, તો એ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું બનાવશે? તો કે વી વી આમ છે એટલે મારે આંગળી આમ કરવાની, આર આમ નીચે છે એટલે આમ કરવું પડશે. ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ બનાવશે? અંદરની તરફ બનાવશે. કઈ બાજુ બનાવશે? અંદરની તરફ. તો આવી ગયું કે નહીં? એટલે આટલું બળ ન લાગતું હોય, યાદ રાખજો તમે, કે જ્યારે ધ બીમ ઓફ ચાર્જિસ મૂવ્સ ત્યાં ચુંબકીય ક્ષેત્ર ન હોય તો પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ જાય છે. એટલે ચુંબકીય ક્ષેત્ર વીજભારની ગતિને કારણે ઉત્પન્ન થાય છે. શું સૂત્ર યાદ રાખશો? ક્યુ વી ક્રોસ બી હતું ને, એની જગ્યાએ શું લખશો? ક્યુ વી ક્રોસ આર. બાકી તો એનું એ જ બાયોટ સાવર્ટનો નિયમ જ છે, બરાબર. ચાલો, બે વચ્ચેનો ખૂણો. હવે તમને કઈ દિશામાં કેટલું ચુંબકીય ક્ષેત્ર મળશે એની એક આપણે વાત કરી દઈએ. વી અહીંયા છે, ક્યુ વીજભાર અહીંયા છે, અને મારે કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે? આ જગ્યાએ. એટલે આ જગ્યાએથી આમ જાય છે, આ જગ્યાએથી આને લીધે અહીંયા કેટલું મેગ્નેટિક ફિલ્ડ હશે? તો આ આર થશે. ધારો કે આ 60 ડિગ્રી આપેલો છે, ચુંબકીય ક્ષેત્ર ત્યાં કેટલું અને કયા કઈ દિશામાં? તો μ0/4π ક્યુ વી ક્રોસ આર જ આવશે. પણ ક્રોસની જગ્યાએ અહીં શું કરી નાખશો? અહીં લખી નાખું μ0/4π ક્યુ વી આર સ્ક્વેર, બરાબર, સ્ક્વેર થઈ જશે. અને સાઇન આવશે ને, તો સાઇન વી અને આર વચ્ચેનો ખૂણો કેટલો છે? 60. સાઇન 60 એટલે √3/2, આટલું આવશે. કઈ દિશામાં આવશે? તો કે વી ક્રોસ આર. વી આમ જાય છે અને આર આમ છે. કઈ દિશામાં આવશે? અંદર જશે. વી ક્રોસ આર એટલે આમ અંદર જશે મારા હથેળીની તરફ, એટલે અંદર એટલે ક્રોસ, ખબર પડશે. ચલો, બીજી એવી એક કેલ્ક્યુલેશન લઈ લઈએ. ધારો કે વી આ બાજુ જ છે, ક્યુ વીજભાર છે, ક્યુ વન વીજભાર છે એવું ગણો. આ અંતર છે, આર અંતર આપેલું છે. અહીંયા ક્યુ ટુ વીજભાર જાય છે પણ એનો વેગ આ બાજુ છે. સમજો તો શું કહે છે. પહેલી વાત તો મારે શું કરવાનું? લાગતું બળ શોધવાનું છે. અહીંયા બળની દિશા વેલ્યુ આપેલી હોય તમને, પણ બળની દિશા શોધવાની છે. તો આની ઉપર બળ કેટલું લાગે? તો કે એફ બરાબર ક્યુ ટુ ગુણ્યા વી ટુ ક્રોસ બી. પેલી આ યાદ રાખજો, પોતાનું અંદરનું બી. હવે બી ક્યાંથી આવે છે? તો કે આની ગતિને લીધે આવે છે. એની ગતિ કઈ બાજુ છે? ઉપર છે, એટલે અંગૂઠો ત્યાં ગોઠવી દો. ક્યાં જોઈએ છે? અહીંયા જોઈએ છે. તો બી કઈ બાજુ આવશે? જો વી ક્રોસ આર એટલે વી અને આંગળીઓ આર અંદરની તરફ આવશે, બરાબર. તો અંદરની તરફ આવ્યું, બરાબર. તો વી ટુ અને બી એકબીજાને લંબ છે, એટલે ક્યુ ટુ વી ટુ બી આમ લખી શકાય. પહેલાં તો બી કેટલું? તો બીની વેલ્યુ આની ઉપરથી લઈ લો તમે, બરાબર. બી કેટલું આવશે જુઓ? μ0/4π ક્યુ વી ક્યુ વન વી બાય આર, અને ખૂણો બે વચ્ચેનો કેટલો? 90 sin 90 એટલે 1, બરાબર. એટલે ક્યુ ટુ વી ટુ બી, જો આ જ લખીએ, આ બેને મલ્ટીપ્લાય કરી નાખવાનું છે. μ0/4π પછી ક્યુ વન ક્યુ ટુ પછી આ વી વન છે, અને વી વન કહેજો, વી વન વી ટુ બરાબર ભાગ્યા આર. જોવો જોઈએ બધું આવી ગયું. ચાર અને જગ્યાએ તો એ મૂક્યું એટલે μ0/4π ભાગ્યા આર સ્ક્વેર. હા,
આટલું આવશે. જો ક્લિયર? બળ એને નીચેની દિશામાં ચુંબકીય ક્ષેત્ર. બળની દિશા કઈ એવું કદાચ પૂછે તમને, તો વી આમ છે, બી અંદર છે, એટલે બળ એને આ દિશામાં લાગશે, એટલે આમ ફરશે મારા ખ્યાલથી. બરાબર, આમ ફરવું જોઈએ, આમ ફરશે. ક્લિયર? રાઉન્ડ જ ફરવાનું છે, પણ બળ એને આમ ઉપર લાગશે અને દરેક ક્ષણે બળની દિશા બદલાશે. બોલો, ક્લિયર? સ્થિર જગ્યાએ, પછી અહીંયા હું સ્થિર વિચાર રાખું તો નહીં બળ લાગે, એનો વી આમ હશે તો પાછું બળ લાગશે એને. ચલો હજી એક કેસ છે, ઝડપથી હું કહી દઉં તમને, કે આમ તો બે કેસ છે, એટલે બે ત્રણ કેસ છે. તો એક કામ કરીએ આપણે, કે નેક્સ્ટ ટાઈમ હું આ કેસ તમને સમજાવી દઈશ. કદાચ નેક્સ્ટ ટાઈમનો વિડીયો આપણે, ના હજી બે કે ત્રણ વિડીયો બનાવવા પડશે એવું લાગે છે. બરાબર, સારું, આટલું રાખીએ આપણે, નેક્સ્ટ ટાઈમ આગળ લઈશું.